વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી વિષય અને ઇંગ્લિશ વિષયનો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરાવું છું. આજે ડાંગવનો અને એ પાઠ છે જે ચેપ્ટર પરીક્ષામાં પૂછાવાનું નથી, પણ આપણે અભ્યાસક્રમમાં ચલાવવાનું છે એટલા માટે એ પાઠ હું તમને ભણાવવા જઈ રહ્યો છું. લગભગ છે એ આ પાઠ આપણે ભણીએ એમાં લેખક પરિચય ભણ્યા, પાઠની થોડીક વિગતો ભણ્યા, બરોબર છે, અને એના અર્થને એવું લખ્યું, એમાં થોડાક પ્રશ્નોને હતા એ પ્રશ્નોને એવું લખ્યું, બરોબર છે. એમ કરીને આપણે પાઠને આપણે ધીરે ધીરે કરતાં આગળ વધારી રહ્યો છે. આજે પાઠને છે એ આપણે વધારે આગળ વધારવા જઈ રહ્યા છીએ, બરોબર. અને છે એ આમાં તમને પ્રશ્નો થતા હશે તો આપણે પ્રશ્નોનું સોલ્યુશન પણ કરશું. અને બીજી એક વાત કે આ જે નિબંધ છે મહેન્દ્રસિંહ પરમારે લખેલો, એ નિબંધ પત્રના સ્વરૂપમાં લખેલો છે, એટલે ક્યાંક ગુજરાતીની નવી જ રીત તમારી આંખની સામે આવી છે, બરાબર. તો એ રીતના પણ તૈયારી છે એ આપણે કરી શકાય, અથવા નિબંધ છે આ રીતના લખી શકાય એવું પણ તમારી સામે આઈડિયા છે. એટલે તમે વિચારો તો એક એક પાઠને જો આપણે એકાદ પાઠને ન પૂછાતું એને મૂકી દઈએ તો તમારી સામે ક્યાંક નવું આવે છે, એ નવું કદાચ તમારી સામે ન આવે, તમે છે ભણવામાંથી બાકાત રહી જાઓ, અથવા આમાંથી એટલું તો શીખવા મળે જ છે કે ગુજરાતમાં આવા સ્થળો છે, ડાંગ જેવા, ગિરમાળનો ધોધ છે, એવા બધા સ્થળો છે એ ખરેખર જોવાલાયક છે, જે આપણે જોઈ શકતા નથી અથવા જોવા જતા નથી, અથવા આપણે ફરવામાં એક પણ રૂપિયો વાપરવાનું ઈચ્છતા નથી, બરાબર. માણસ જિંદગીમાં છે દાખલા તરીકે આમ કહીએ તો બકેટ કે ડોલ જેવું છે, બરાબર. જેમ ડોલમાં પાણી ભરાય, બકેટમાં પાણી ભરાય, બરાબર, એ રીતના તે માણસ છે પોતાની બેંકમાં સતત ને સતત રૂપિયા છે એ જમા કરાવતો જતો હોય છે. તો કહેવાનો અર્થ એવો છે કે તમે આ પાઠ ઉપરથી એટલું શીખી શકો કે જીવનમાં છે અમુક ગોલો એવા, આજે થોડીક પર ઇન્સ્પિરેશનલ વાતે 5-7 મિનિટ કરી નાખીએ, તો જીવનમાં એવા ગોલ રાખો, બરાબર છે, કે તમારે નક્કી કરવાનું કે ભાઈ દાખલા તરીકે આ 31 ડિસેમ્બર 2020 છે મારી સામે, બરાબર, તો 31 ડિસેમ્બર 2021 સુધીના હું ગોલ રાખું છું. પણ એ ગોલ પૈસા કમાવાના ને એવા નહીં, બરાબર, એ તો હોવા જ જોઈએ, બરાબર, સારા માર્ક લાવવાના પણ ગોલ હોવા જોઈએ, બરાબર. પણ ગોલ આવા પણ હોઈ શકે કે ભાઈ હું આ સ્થળે છે એ હું ફરી આવીશ, બરાબર છે, મારા આટલા મિત્ર બનાવીશ, બરાબર છે, અથવા મને પુસ્તકો વાંચવામાં રસ છે તો આ વર્ષમાં હું 10 પુસ્તકો છે મારા પોતાના ખરીદીશ, બરાબર, અને 10 પુસ્તકો છે એ વાંચી નાખીશ, બરાબર. આવા 15 કે દાખલા તરીકે 12 મહિના છે, બરાબર, તો આવા 6 કે 8 ગોલ તો બનાવાય કે જેમાંથી કેટલા પૂરા થાય છે, આપણી એબિલિટી કેટલી છે કેટલા ગોલ પૂરા થવાની, બરાબર, એ પણ તમારે આંખ સામે આવે, એ પણ તમારી નજર સામે આવે. એટલા માટે કહું છું કે ગોલ છે તમે સતત બનાવો, બરાબર. ગોલ બનાવ્યા પછી એટલું તમે નક્કી કરો કે હું ખરેખર છે એ ગોલને પૂરા કરી શકું છું કે નથી કરી શકતો, અથવા મારે ગોલ બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ, એવી બધી છે એ તમે થોડીક ચર્ચાઓ છે પોતાની સાથે જ કરો. એક વાક્ય છે, આઈ ટોક ટુ માય સેલ્ફ એવરી ડે because I need છે એક્સપર્ટ એડવાઇસ, બરાબર. હું મારી સાથે દરરોજ એક વખત વાત કરું છું કારણ કે મારે એક્સપર્ટ એડવાઇસની જરૂર છે, મારે નિષ્ણાંતની સલાહની જરૂર છે. માણસને કોણ વધારે જાણી શકે, તો માણસને પોતે પોતાની જાતને વધારે જાણી શકે, એટલે પોતાની જાતને સલાહ લેવા માટે છે એક વખત છે શાંતિથી એક જગ્યાએ બેઠીને પોતાના વિચારો છે પોતાની બુકમાં લખવા જોઈએ. હું 2007 સ્ટુડન્ટને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે દરેક સ્ટુડન્ટને મેં કીધેલું છે કે કહેતો દર વર્ષે કે પર્સનલ ડાયરી બનાવો, બરાબર, પર્સનલ ડાયરી બનાવો,
કે જેમાં તમે છે 2-3 દિવસે કે 1 દિવસે કે તમારી રીતના સમય મળે ત્યારે તમારા વિચારો લખી શકો. બરાબર, મારી પાસે હું લગભગ 8 વર્ષ ડાયરી બનાવી, તો દર વર્ષની મારી પાસે જુદી જુદી ડાયરીઓ છે. હું મારા દર વર્ષના જન્મ દિવસે છે હું મારી ડાયરી બનાવતો. 26 ફેબે જન્મદિવસ આવે તો હું 25 તારીખે છે હું મારી ડાયરી લેતો આવતો અને 26 ફેબે છે એ લખવાનું શરૂ કરી દેતો. બરાબર, દરરોજ લખાય તો દરરોજ ક્યાંક શીખવા મળે ને કોઈ એવી ઘટના બની હોય બરાબર તો ઘટના લખી લેતો. આ રીતના કરીને છે હું થોડુંક મારી જાતને પુશઅપ કરવા માટે છે મારો એક અરીસો રાખતો. એ અરીસો પર્સનલ ડાયરી રૂપે હતો. બરાબર, તો આ રીતના છે માણસ પોતાની જાતને છે એ ધીરે ધીરે કરતા છે એ પોતાની જ ભૂલો પોતે શોધીને આગળ વધારી શકે. તો તમે કઈ રીતના આગળ વધારો છો એ તમે જોજો. બરાબર છે, અને મેં આજે તમને જે ઇન્સ્પિરેશન આપી તમને કેવી લાગી તો તમે મને કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. બરાબર, મહેન્દ્રસિંહ પરમાર ડાંગવનો અને પાઠનો પ્રકાર નિબંધ છે. લેખકનું નામ છે મહેન્દ્રસિંહ પરમાર. એમનું વતન સુરેન્દ્રનગરની જિલ્લાનું કુકણા ગામ છે. બરાબર, એ પોતે યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. બરાબર, પછી એમનો પ્રથમ વિવેચન પ્રથમ નામનો વિવેચન ગ્રંથ છે. પોલિટેકનિક નામનો વાર્તા સંગ્રહ છે. રખડુનો કાગળ નામનો નિબંધ સંગ્રહ છે. બરાબર, આ પાઠમાં નર્મદા કિનારાના ડાંગ જિલ્લાના પ્રવાસો, ગિરમાળના ધોધના પ્રવાસો, એનું વર્ણન પોતાના પિતાજીને કરતો પત્ર લખે છે. બરાબર, આ નિબંધ પત્ર સ્વરૂપમાં છે. પછી ક્યારે લખવા ધારતા હતા એનું વર્ણન છે. અંકલેશ્વરનું વર્ણન છે, પણ અંકલેશ્વરની નર્મદા છે, ભેખડવતી નર્મદા એમને ગમે છે એટલા માટે એનું વર્ણન પણ આ પેરેગ્રાફમાં છે. નર્મદા એને ઝંકૃત શા માટે કર્યો છે એનું વર્ણન પણ અહીંયા છે. બરાબર, પછી પોતાની જિંદગી કેવી છે એક પંક્તિમાં એનું વર્ણન કરે છે. હવે વાત કરે છે આગળ, લ્યો હવે આહવાની વાત કરું. ડાંગનું મુખ્ય મથક છે, ડાંગનું મુખ્ય મથક છે. બરાબર, આહવા ની વાત કરું. પહેલી વાર આવવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો હતો, એટલે આકર્ષિત થઈ ગયો હતો. બરાબર છે, આનંદિત થઈ ગયો હતો. વન સંપદા, સંપદા એટલે સંપત્તિ, વન સંપદા એટલે વનની સંપત્તિ, તત્પુરુષ સમાસ થાય. વન સંપદા એટલે વનની સંપત્તિ, તત્પુરુષ સમાસ થાય. બરાબર, આટલું આદિમ, આદિમ એટલે પ્રારંભનું, આદિમ એટલે પ્રારંભનું મનોહર રૂપ, મનોહર એટલે મનને હરનારું, મનોહર એટલે મનને હરનારું ઉપજ સમાસ થાય. બરાબર, ડાંગમાં જાઓ એટલે ચારે તરફ હરિયાળી. ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડે ને ડાંગ છે એ દક્ષિણ ગુજરાતમાં આવેલું પર્વતીય ક્ષેત્ર આજુબાજુ છે, ગાઢ જંગલ છે. બરાબર, એટલે વરસાદ પડે એટલે લીલોતરી છવાઈ જાય, એટલે મનોહર રૂપ છે ત્યાં મહેકી ઉઠે છે. લગભગ બધું જ વિસરાઈ ગયું, વિસરાઈ ગયું એટલે ભૂલી ગયું, ભૂલાઈ ગયું. આહવામાં મિત્રવર્ય, મિત્રવર્ય એટલે મિત્રોમાં શ્રેષ્ઠ, મિત્રવર્ય એટલે મિત્રોમાં શ્રેષ્ઠ. જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં, સનસેટ. જગદીશભાઈનું ઘર ક્યાં આવેલું છે તો સનસેટ પોઈન્ટની બાજુમાં. અંડરલાઈન કરી નાખો, જગદીશભાઈનું ઘર ક્યાં આવેલું છે તો સનસેટ પોઈન્ટની બાજુમાં, ટીક કરી નાખજો. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચે આખી રંગભૂમિ, સનસેટ પોઈન્ટ પર્વત ઉપર છે જોઈએ. બરાબર, ત્યાંથી સનસેટ પોઈન્ટ દેખાય, સૂર્ય જે હાથમે તેવી જગ્યા. બરાબર, ત્યાંથી છે નીચે તળેટીનું રૂપ જોવા જઈએ તો એ જોવા જેવું છે એમ કહે છે. બરાબર, પછી આગળ જોઈએ, એની રંગરમણા અદ્ભુત. દૂર નીચે માનવ વસવાટની સવારની ઝાંખી કરાવતા, ઝાંખી કરાવતા એટલે સ્મૃતિ કરાવતા, યાદ કરાવતા. રતુંબડા પત્તાના હોય તેવા ઘર, એ ઘર સુધી દોડી જતી સર્પિલ ભૂખરી કેડીઓ, કેડીઓ એટલે નાની પગદંડીઓ, નાની પગદંડી અથવા ચાલવાનો રસ્તો, પગદંડી અથવા ચાલવાનો રસ્તો એને કેડી કહેવાય કે પગદંડી કહેવાય, કેડી કહેવાય કે પગદંડી કહેવાય. બરાબર, અને સર્પીલી એટલે સર્પ જેવા આકારની, સર્પ જેવા આકારની એને શું કહેવાય તો કે સર્પિલ કહેવાય, સર્પ જેવા આકારની એને સર્પિલ કહેવાય. ભૂખરી કેડીઓ, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની, સાગની એટલે લાંબા મોટા વૃક્ષો જે ડાંગમાં જોવા મળે,
અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ, લીલપ એટલે લીલોતરી, લીલપ એટલે લીલોતરી, છાક, છાક એટલે નસો, છાક એટલે નસો એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. નયનરમ્ય, નયનરમ્ય શબ્દ સમૂહમાં છે આંખને ગમે તેવું. નયનરમ્ય એટલે આંખને ગમે તેવું. નયન મનોહર શબ્દોની અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય છે. પ્રત્યક્ષનું વિરુદ્ધાર્થી થાય પરોક્ષ, પ્રત્યક્ષનું વિરુદ્ધાર્થી થાય પરોક્ષ. પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ, ત્રણ પ્રકારનું, ત્રિવિધ એટલે ત્રણ પ્રકારનું રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય, દ્રશ્ય સાવર શ્રાવ્ય એટલે જોઈ શકા, જોઈ શકનારું અને સાંભળી શકનારું. દ્રશ્ય શ્રાવ્ય એટલે જોઈ શકનારું ને સાંભળી શકનારું. પછી તમે નજરે જુઓ તો વળી એનો જુદો સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર વિચાર, મજાનો વિચાર એના બાપાને છે, આપણા ભાઈ મહેન્દ્રસિંહ પરમાર લખે છે કે મને આ જગ્યાએ બેઠીને ક્યાંક વિચિત્ર વિચાર આવે છે. કઈ વિચાર, કયો વિચાર આવે છે એ પણ લખે છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ, સ્પંદનશીલ એટલે કે ત્યાં આપણે સજીવંતતા અનુભવે તેવી જગ્યા એને સ્પંદનશીલ કહેવાય. ચેતનાનો સ્પર્શ એવી આ દુનિયાને જોઈને કોણ જાણે કેમ રિએક્ટ થાય. એટલે તમે એવું દ્રશ્ય જોઈ જાઓ ચિંતાનું, દાખલા તરીકે એક બાજુ નદી જતી હોય, બરાબર છે, ઉપર પર્વત હોય, કોઈ જગ્યાએથી ધોધ પડતો હોય, બરાબર, ચારે તરફ છે શંકુદ્રુમ વૃક્ષો હોય, એવા અલભ્ય દ્રશ્ય જોઈ જાઓ ત્યારે તમે કેવું રિએક્ટ કરો એવી વાત અહીંયા કરેલી છે. પદાર્થ એક જ પણ એટલે ઝીલનારા પાત્રો કેવા નોખા, બધાએ જુદી જુદી રીતના ઝીલતા હોય, બરાબર. દાખલા તરીકે તમે આવું દ્રશ્ય જોઈને ખૂબ ખુશ થાવ, બરાબર, પણ કોઈ કેવા વ્યક્તિને લઈ ગયા હોય કે જેને આમાં કાંઈ ખબર જ ન પડતી, ઊંચી બિલ્ડિંગ જોઈને ખુશ થતા હોય, તો બધાય છે જુદા જુદા દ્રશ્ય જોઈને જુદું જુદું રિએક્ટ કરતા હોય છે. ન તોય હેમનું હેમ, પણ એ તો જે દ્રશ્ય છે જેવું હશે એવું જ રહે. હેમ એટલે સોનું, સોનું સુવર્ણ, હેમ એટલે સોનું કે સુવર્ણ, બરાબર છે. આ ડાંગની છે સુંદરતાનું વર્ણન, આહવાની સુંદરતાનું વર્ણન આ પેરેગ્રાફમાં કરેલું છે, બરાબર. પોતે કેવું કેવું સુંદરતા વિશે વિચારે છે એનું વર્ણન છે. હવે આગળ કહે છે, પછી તો દંડકારણ્ય, ડાંગનું જૂનું નામ છે દંડકારણ્ય, ડાંગનું જૂનું નામ છે દંડકારણ્ય. આ જુદા જુદા રૂપ જોયા, મહાલનું ડાંગ, વધઈનું ડાંગ, સુબીર, ડાંગના ત્રણ સુબીર છે, ત્રણ મુખ્ય છે તાલુકા છે, સુબીર છે, વધઈ છે, બરાબર છે, અને આહવા છે, ડાંગના ત્રણ તાલુકા છે. તો બરાબર, વધઈનું ડાંગ છે, સુબીરનું ડાંગ છે, વાસંદા છે, શિવઘાટ છે, સાપુતારા છે, બરાબર. આ બધે દોડાદોડ કરે, કયા કયા જુદા જુદા ડાંગના રૂપો આપેલા છે, કયા કયા રૂપો આપેલા છે, તો મહાલનું ડાંગ છે, વધઈનું ડાંગ છે, સુબીરનું ડાંગ છે, વાસંદાનું ડાંગ છે, શિવઘાટનું ડાંગ છે. ક્યારેક ખૂબ ઊંચાઈએથી ઊંડે, તો ક્યારેક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે, ચંચળતાથી, ચંચળતાથી એટલે અસ્થિરતાથી, સ્થિર ન હોય તેવું એને ચંચળ કહેવાય, સ્થિર ન હોય તેવું એને ચંચળ કહેવાય. ચંચળતાથી ભમી લીધું, ભમી લીધું એટલે ફરી લીધું, ભમી લીધું એટલે ફરી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો એટલે આશ્ચર્યચકિત થઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો એટલે આશ્ચર્યચકિત થઈ ગયો. ચો તરફ આજ્ઞા, ચો તરફ એટલે ચારે બાજુ, આજ્ઞા એટલે ઓલું રાતના ઓલું ચમકતું છે જંતુને, એને આજ્ઞા કહેવાય. સાગના ઝાડો ઝાડ, સોરી, સાગના ઝાડ રાતોરાત કોઈ શણગારી લીધા હોય, શું જોઈને, આજ્ઞા જોઈને લેખક કેવું અનુભવે છે કે કઈ કલ્પના કરે છે, આજ્ઞા જોઈને લેખક કેવું અનુભવે છે કે કેવી કલ્પના કરે છે, તો આજ્ઞા જોઈને લેખક એમ અનુભવે છે કે સાગના ઝાડ કોઈ રાતોરાત શણગારી નાખ્યા હોય. આજ્ઞા જોઈને લેખક શું અનુભવે છે, તો લેખક અનુભવે છે કે સાગના ઝાડ કોઈ રાતોરાત શણગારી નાખ્યા હોય. ઉપર નજર કરો તો તારાથી ખચિત, તારા ખચિત એટલે તારાથી જડાયેલું, તારાથી ભરાયેલું આકાશ, અને અહીં નીચે આજ્ઞા, બરાબર છે. પછી પાછા ફરી વાર રાજેન્દ્ર શુક્લ છે એની પંક્તિ આવે છે,
બરોબર. પણ આ એક વખત ડાંગ જવા જેવું, ત્યાં ગિરમાળનો ધોધ જોવા જેવો, બરોબર છે, ત્યાંની લીલોતરી જોવા જેવી, અને ત્યાંનો રોટલો અને એનું જે એ જુદો જ રોટલો આવે, આગળ આવશે કદાચ, બરોબર, એ ખાલી ખાવા જેવું, બરોબર. પણ મજા આવી જાય એક વખત કે આપણે ગુજરાતમાંય તે એટલું સૌંદર્ય છે, ગુજરાતમાંય એટલું હશે આમ, એવી અહીં તહીં સ્થાનનો ફરક અમથો, અમથો એટલે નકામો, મૂળમાં તો અંજવાળું, તારકો શિખરે સોય આજ્ઞા તરાયમાં, બરાબર. સ્થાન ભલે જુદા જુદા હોય પણ મૂળમાં તો અંજવાળું જ છે, ઉપર કેમ આકાશમાં તારા હોય, બરાબર. સોહે એટલે શોભે, સોહે એટલે શોભે, આકાશમાં ભલે તારા શોભે પણ આજ્ઞા છે વૃક્ષમાં, તરાઈમાં વૃક્ષમાં શોભે છે, બરાબર છે. પછી આગળ કહે છે, નામનો જાદુ, નામનો જાદુ નામનો જાદુ હોય કેવો હોય તેની વાત કરું. અહીં ગીર, સોરી એક વાક્ય બાકી રહી ગયું છે, અહીં તહીં ઉડાઉડ કરતા, અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને મોઝેક બનાવી આપે છે. મોઝેક એટલે એક પ્રકારનું છે, એ કોઈ વસ્તુમાંથી બનાવેલું ચિત્ર કેવું, એને મોઝેક કહેવાય. તો મોઝેક બનાવી આપે છે. નામનો જાદુ એવો કેવો હોય તેની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે, લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં પડે છે. અંડરલાઈન કરી નાખજો, ગિરમાળના ધોધનું પાણી ક્યાંથી પડે છે, તો 300 મીટર ઊંચેથી છે ગિરમાળના ધોધનું પાણી પડે છે. ગિરમાળના ધોધનું પાણી ક્યાંથી પડે છે, તો લગભગ 300 મીટર ઊંચેથી છે એ ગિરમાળના ધોધનું પાણી પડે છે. વિખેરાઈ જાય છે નાના સરખા તળાવ સ્વરૂપે, ચો તરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ, ચારે તરફ પર્વતમાળાઓ છે, વચ્ચે ધોધ છે, અને પાણી જેવું નીચે પડે એટલે વિખેરાઈ જાય છે. જ્યાંથી એ પડે ત્યાં પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈ, ઓથ એટલે ટેકો, ઓથ એટલે ટેકો, આશરો, ટેકો કે આશરો લઈ નીચે જોયું, ધુઆંધાર જોયેલો. એક ધુઆંધાર એ તે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આવેલો એક ધોધ છે, એના વિકરાળ રૂપની પાસે તો આ કંઈ નહીં, વિકરાળ એટલે ભયાનક, વિકરાળ એટલે ભયાનક પાસે આ કંઈ નહીં. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. રમ્ય એટલે સુંદર, રમ્ય એટલે સુંદર. આ નદી છે ગીરા. ગીરમાળનો ધોધ કઈ નદીમાંથી નીકળે છે, તો ગીરમાળનો ધોધ છે એ ગીરા નદીમાંથી નીકળે છે. ગીરમાળનો ધોધ ગીરા નદીમાંથી નીકળે છે, બરાબર. અને કેટલા મીટર ઊંચેથી, તો કે 300 મીટર ઊંચેથી, કે પર્વતમાળાઓ છે, બરાબર, પર્વતમાળાઓ છે એની વચ્ચે છે આ ધોધ છે આવેલો, અને પાણી વિખેરાઈ જાય અને ગીરા નદીમાંથી આ ધોધ નીકળે છે. નદી, ધોધ, તળાવ એક રૂપક બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ છે. આ જ તેજસ્વી ગતિએ મારા ભાષાની ઊર્જા જન્મે ને નીચે તળાવમાં સંચિત થાય. સંચિત થાય એટલે સંગ્રહાય, સંગ્રહાય. પેલા ટચુકડા બુભુક્ષુ, બુભુક્ષુ એટલે ભૂખ્યા, બુભુક્ષુ એટલે ભૂખ્યા માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા તેમ હું ઊભો છું. પછી એ જળ પાછું બંધાઈ ન રહે, ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું નામ છે ગીરા. આ પેરેગ્રાફમાં છે એ ગીરા નદીનું વર્ણન છે અને એના ધોધનું વર્ણન છે, બરાબર છે. આ પેરેગ્રાફમાં ગીરા નદીનું વર્ણન છે અને ગીરા ધોધનું વર્ણન છે. લળી લળીને હેત કરતા, એટલે કે નમી નમીને હેત કરતા, નમી નમીને હેત કરતા, હેત એટલે સ્નેહ, હેત એટલે સ્નેહ કરતા વાંસના ઝુંડના ઝુંડ. લળી લળીને હેત કોણ કરે છે, તો લળી લળીને હેત વાંસના ઝુંડના ઝુંડ છે એ લળી લળીને હેત કરે છે. લળી લળીને હેત કોણ કરે છે, તો વાંસના ઝુંડના ઝુંડ
લડી લડીને હેત કરે છે. ક્યાંક ઉન્મત, ઉન્મત એટલે કે ઉત્સાહમાં આવેલું અથવા નશીલું, ઉન્મત એટલે ઉત્સાહમાં આવેલું અથવા નશીલું. ઉન્મત ગજયુથ જેવા, ગજયુથ, ગજ એટલે હાથીને, યુથ એટલે ટોળું, હાથીઓ હાથીનું ટોળું, ગજયુથ એટલે હાથીનું ટોળું જેવા. ક્યાંક એકલ દોકેલ પ્રણિયજન જેવા. બરાબર. વાંસના ઝુંડ કેવા લાગે છે પ્રશ્નમાં પૂછાય, વાંસના ઝુંડ કેવા લાગે છે? તો ક્યાંક ઉન્મત ગજયુથ જેવા, તો ક્યાંક એકલ દોકલ પ્રણિયજન જેવા લાગે છે. વાંસના ઝુંડ કેવા લાગે છે? તો ક્યાંક છે ઉન્મત ગજયુથ જેવા, તો ક્યાંક એકલ દોકલ પ્રણિયજન જેવા લાગે છે. વૃત્તિઓ સંઘળી ઠરીઠામ થઈ જાય છે. વૃત્તિઓ એટલે ઈચ્છાઓ, વૃત્તિઓ એટલે ઈચ્છાઓ. ઠરીઠામ થઈ જવું એટલે શાંત થઈ જવું. વૃત્તિઓ એટલે ઈચ્છાઓ, ઠરીઠામ થઈ જવું એટલે શાંત થઈ જવું. ડાહી ડમરી બની જાય છે. અસ્તિત્વની પરમતા, પરમતા એટલે શ્રેષ્ઠતા, પરમતા એટલે શ્રેષ્ઠતા. અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીકી અનુભવ થાય છે. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઉગળી જતું અનુભવું છું. ઉગળી જતું અનુભવું છું એટલે બીજામાં, બીજાના કાર્ય માટે ભળી જતું અનુભવું છું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈ ને કોઈ યાત્રા બની રહે છે. અંડરલાઇન કરી નાખજો. લેખકની દરેક મુસાફરી લેખક માટે શું બની રહે છે? તો કે કોઈ ને કોઈ યાત્રા બની રહે છે. લેખકની દરેક મુસાફરી લેખક માટે શું બની રહે છે? તો લેખક માટે કોઈ ને કોઈ યાત્રા બની રહે છે. લેખક પ્રત્યેક સફરે શું થાય છે? તો પ્રત્યેક સફરે લેખક કેવા થઈ જાય છે? તો કે નવા થઈ જાય છે. કારણ કે તમે છે જેમ કોમ્પ્યુટરમાં F5 બટન આવે, રિફ્રેશનું બટન આવે, બરાબર, એ રિફ્રેશનું બટન તમે પ્રેસ કરો, બરાબર, અને તમારામાં છે કોમ્પ્યુટરમાં તાજગી આવે અને સ્પીડ પકડે, એમ જ તે મહિને, બે મહિને કે છ મહિને એક વખત મસ્ત પોતાની જગ્યાએ પ્રવાસ કરતા હો, પોતે ઈચ્છે એ જગ્યાએ પ્રવાસ કરતા હો, તો એ આપણા શરીરને પણ રિફ્રેશ બટન લાગે, અવનવા વિચારો આવે, બરાબર, અને વિચારોને કારણે છે તમે ખુશ રહ્યો અને નવા છે ક્યાંક સારું કામ કે ક્રિએટિવ કામ, ક્યાંક ઇનોવેટિવ કામ તમે સમાજને આપી શકો. તો રિફ્રેશ બટન જેમ કોમ્પ્યુટરને આવે છે, એમ પોતાના શરીરને પણ ક્યાંક આપણું ગમતું કામ કરીને આપવું જોઈએ. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે સાંભળેલું, બરાબર. આદિવાસીઓ ખરેખર એની સંસ્કૃતિ ક્યાંક જાણવા જેવી, એના જે તહેવારો એ જાણવા જેવા, એના રીતિરિવાજો એ જાણવા જેવા, એના ભોજન પણ જાણવા જેવા, બરાબર. આદિવાસીઓ હવે તો ધીરે ધીરે કરતા છે આમાં આપણી સંસ્કૃતિઓમાં ભળતા જાય છે, બરાબર. બાકી આદિવાસીઓ છે હજી આંદામાન નિકોબારમાં એકાદ બે આદિવાસીઓનું, આંદામાન નિકોબાર એમાં એકાદ બે આદિવાસીઓની જગ્યા એવી છે કે ત્યાં હજી આપણી સરકાર આપણને જવા દેતી નથી. હમણાં એક વ્યક્તિ છાનોમાનો, બરાબર, વિદેશી વ્યક્તિ હતો, છાનોમાનો બાઇબલનો પ્રચાર કરવા માટે, બરાબર, જીસસ લવ્સ યુ, જીસસ લવ્સ યુ, બરાબર, એમ કરીને છે પ્રચાર કરવા માટે એ બાઇબલ લઈને એની તરફ જાય છે. થોડા લોકો એને એની તરફ આવતો જોઈને બીજા કિનારે જે આદિવાસી ઊભા હતા એ પોતાના તીરકામઠાથી એને મારો તીરકામઠાથી છે એની ઉપર વાર કરે છે અને એને મારી નાખે છે, બરાબર. ન્યૂઝમાં પણ આવેલું છે અને પેપરમાં પણ છે એ આખી ઘટના આવેલી છે ન્યૂઝપેપરમાં પણ. તો એ લોકોનું પોતાનું જીવન છે, એ લોકોની પોતાની સંસ્કૃતિ છે, બરાબર. હજી પણ કેટલાક આદિવાસીઓ પોતાના વિસ્તારમાં આ લોકોને આવવા દેતા નથી, બરાબર. અમેરિકા છે એ પહેલાં આદિવાસીઓ જ રહેતા હતા, પણ આ રીતના કરીને ધર્મગુરુઓ ગયા ત્યાં, બરાબર, જેટલા આ લોકોમાં પરિવર્તિત થયા એને રહેવા દીધા, બરાબર, બાકી બીજાને મારી નાખ્યા. આમ ત્યાં પેલા જે અમેરિકામાં મળ્યા એ બધા હતા રેડ ઇન્ડિયન જ હતા, બરાબર, રેડ ઇન્ડિયન. પછી ત્યાં બીજા બધા મિક્સ થતા ગયા. તો આગળ જોઈએ છીએ. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી. હજી પણ ડાંગ દરબાર હોય છે ત્યાંના રાજા. ભારતમાંથી રાજપ્રથા તો નીકળી ગઈ છે, પણ હજી ત્યાં રાજપ્રથા છે. ભલે એના કોઈ નીતિ નિયમો કે એનું કાંઈ ન હોય, પણ એને સન્માન કરવામાં આવે દર વર્ષે. હજી વાતો કાને પડેલી, કાને પડેલી એટલે સંભળાયેલી, કાને પડેલી એટલે સંભળાયેલી.
આ વખતે આ લોકોની દુનિયાનો આછો પરિચય જ માત્ર મળ્યો. આછો આછેરો એટલે થોડો, આછેરો એટલે થોડો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડવું. તક મળે ત્યારે કોનું બાઇક લઈને નીકળી પડે? તો કે જગદીશભાઈનું. આહવાની ગલી કૂચીઓ, ગલી કૂચીઓ એટલે શેરીઓ, પોળ, ખાંચા આપણે ભાષામાં કહીએ તો શેરીઓ કહેવાય. આજુબાજુના રસ્તા પર રખડ્યા કરું, સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જીવંત છે. એમના ગીતો, એમના વાદ્ય એટલે સંગીતના સાધનો, વાદ્ય એટલે કે સંગીતના સાધનો, તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ, ભીડીને એટલે ભેગા કરીને, ભેગા કરીને. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ બે ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. પણ આ તો કંઈક બીજું જ નીકળ્યું, કોઈનું મરણ થયેલું હતું. લોકોમાં કેવો ફટાકડા ફોડવાનો ક્યારે રિવાજ હતો? કોઈ મૃત્યુ પામ્યા હોય ત્યારે. નનામી, નનામી એટલે પેલી ઠાઠડી, ઠાઠડી મરેલા વ્યક્તિને લઈ જવામાં આવે ને, જેની ઉપર એ તમારે અમુકમાં જનાજો પણ કહેવામાં આવે. ડાઘુઓ, ડાઘુઓ એટલે કે મૃતદેહને લઈને જતા વ્યક્તિઓ, મૃતદેહને લઈને જતા વ્યક્તિઓ એને ડાઘુઓ કહેવાય. બરોબર. મૃત્યુના માનમાં ફટાકડા, મરણને ઉજવવાની આ કેટલી તાત્વિક રીત, તાત્વિક એટલે કે પવિત્ર, સાત્વિક, બરોબર, અથવા રહસ્યમય. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાવ્યું હશે, પ્રાપ્ત થયું હશે? આવતા લેક્ચરમાં હું છે એ તમને આનું બીજું કામ છે એ આ થોડુંક બાકી છે પૂરું કરાવી દઈશ, બરોબર. અને થોડું ઘણું મને પ્રશ્ન લખાવવાની ઈચ્છા થશે તો લખાવીશ, બરાબર. આ પાઠ નીકળી ગયો છે એટલે મને વ્યાકરણનું થોડુંક ઈચ્છા થશે તો વ્યાકરણ લખાવી દઈશ, બરાબર. બાકી કયામાં લખાવવાનું થતું નથી, નવો પાઠ જ આપણે શરૂ કરીશું, બરાબર. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ.